धोरण चार गणित चलो पाकू करी लईए। अहीं आगळ तमने जे सवाल आप्या छे तमे ध्यानथी वांचो ने तमारी जाते ज जवाबो तेना करता जाओ। जो पहलो सवाल छे, दीवाल चढ़वा माटे नीचेनामांथी ईंटनी कई बाजूनो उपयोग थाय छे? चलो बोलो, ईंटनी कई बाजूनो उपयोग थाय? तो तमे कही सकशो के आ बाजूनो उपयोग थाय छे। बीजू, नीचेनामांथी क्यूँ चित्र ईंटनुं छे? तो आ चित्र ईंटनुं छे। कही सको ने तमे? ईंटोने केटली बाजूओ होय छे? ईंटोने केटली बाजू होय छे बोलो? छ बाजू होय छे। गणी जुओ, एक बे त्रण, ए ते पाछळनी बाजूमां बीजी त्रण। नीचे आपेली सामग्री पैकी कोनो ईंट बनावा माटे उपयोग थतो नथी? चलो, कोनो उपयोग थतो नथी ईंट बनावा माटे? तो मोटा पत्थरनो उपयोग थाय छे? ना। तो माटीनो उपयोग थाय, जेनी रेतीनो उपयोग थाय, पाणीनो उपयोग थाय, पण मोटा पत्थरो तेमां होता नथी। प्रश्न बे, नीचेना प्रश्नोना जवाब आपो। योग्य जवाब लखवाना छे। नीचेनामांथी कई पेटर्न वर्तुळाकार छे? टीक करो, खरું કરો। तो आ वर्तुळाकार पेटर्न छे, आमां वर्तुळाकार छे नहीं, आ सूरज उगतो होय ने ते प्रकारनी पेटर्न छे, सूरज उगतो होय एवुं। बराबर, आ वर्तुळाकार पेटर्न छे। तमे जुओ, અહીંયાથી એક વર્તુળ પૂરું થાય, એ રીતે બીજું વર્તુળ પૂરું થાય, વર્તુળાકાર પેટર્ન છે। ટીક કરવાની છે તમારે, અહીંયા જવાબમાં ટીક કરવાની। ચલો, એના પછી નીચેનામાંથી કઈ પેટર્નમાં દર્પણ ચિત્ર જોઈ શકો? મતલબ દર્પણ ચિત્રનો મતલબ શું? જો તમે લીટી કરો તો ઉપરનું અને નીચેનું તમને સેમ દેખાય। તો કઈ વસ્તુ એવી છે કે તમને લીટી દોરશો, એવી લીટી તમે દોરો કે જેથી, સમજો કે હું આવી લીટી દોરું અહીંયા આગળ, તો તમે જો ડાબી બાજુ અને જમણી બાજુ બધું સરખું દેખાશે, અને અહીંયા જો લીટી દોરીશ આમ, તો તમે અહીંયા ઉપરની બાજુ ડિઝાઇન છે, અહીંયા આગળ એક બાજુ ડિઝાઇન છે, આ અલગ ડિઝાઇન પડી જાય છે। બરાબર, તો તમે કહી શકશો કે આ જે છે તેની અંદર દર્પણ ચિત્ર ઊભી લીટી કરીને તમે કરી શકશો, બીજામાં કરી શકતા નથી। ચલો, નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત છે? દિવાલ મજબૂત કઈ થશે? આ દિવાલ તૂટી જાય કેમ? તો બધી પાસ પાસે સાંધા છે, પણ જેના સાંધા અલગ પડતા હોય, આ સાંધો અલગ છે ને આ સાંધો અલગ છે, તો આ દિવાલ મજબૂત છે। મજબૂત દિવાલ કઈ? તો આ દિવાલ મજબૂત। નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે તે ગણો અને લખો। બે અડધી ઈંટ હોય તો તમારે એક ઈંટ સમજવાની। ચલો ગણી નાખો, તમે જાતે ગણો। ચલો ગણી નાખો તમે, ચલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ, અને આ બે અડધી અડધી છે ને, છ એટલે સાત, તો સાત એકા સાત, કેટલી લાઈન છે જુઓ, સાતની, સાતની કેટલી લાઈનો છે? તો સાતની એક લાઈન, બે લાઈન, ત્રણ લાઈન અને ચાર લાઈન, તો સાત ચોક, સાત ચોક અઠ્યાવીસ। તો પહેલી એક લાઈન ગણી આવવાની, જો નીચે બી ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કુલ અઠ્યાવીસ અહીંયા ઈંટો વપરાય છે। એક લાઈનમાં સાત છે, તો બીજી લાઈનમાં સાત, ત્રીજી લાઈનમાં સાત, સાત ચોક અઠ્યાવીસ। ચલો, નીચે આપેલી દિવાલમાં કેટલી ઈંટોને લાલ રંગ કરી જાળીની પેટર્ન બનાવો? બરાબર છે, તો તમારે અહીંયા આગળ કેટલીક ઈંટોને લાલ રંગ કરવાના છે અને તેને જાળીની પેટર્ન બનાવવાની છે। જાળીની પેટર્ન બનાવવા માટે તમે એનો એવો કલર કરો કે જાળીની પેટર્ન જેવું લાગે। તો જાળીની પેટર્ન બનાવવા માટે તમારે કલર કરી દેવાનો, એવું જરૂર નથી કે બધાના સેમ જ થાય, દરેકનો અલગ અલગ કલર થઈ શકે છે। તો સમજો કે મારે આને જાળીની પેટર્ન કરવી હોય તો આને કલર કરું છું, આને કલર કરું છું, આને કલર કરું છું, અને આ ભાગને કલર કરતો નથી। તો જુઓ ધ્યાનથી, જો આ ભાગને હું કલર કરી રહ્યો છું અને આ ભાગ બાકી રાખું છું, તો આ રીતનો હવે આ જે ભાગ થઈ ગયો ને, એ જાળીનો ભાગ જેવો દેખાશે તમને, જાળીના ભાગ જેવો દેખાશે। મતલબ કે તમે આ જે ભાગ છે, આ ભાગ જે છે એ જાળીના ભાગ જેવો તમને દેખાશે, એ રીતે આ ભાગ છે જાળીના ભાગ જેવો દેખાશે। તો એ રીતે તમે અલગ અલગ રીતે પણ ડિઝાઇન કરી શકો છો, એમાં કલર પૂરીને એ પોતાની રીતે તમે કરી શકો,
તમને જે યોગ્ય લાગે તે પ્રકારે તમે, પણ એવું ધ્યાન રાખવાનું કે એની પેટર્ન સમાન થવી જોઈએ. આમાં તમે જે પણ પેટર્ન કરો તે સમાન થવી જોઈએ. સમજો કે કોઈ અહીંયા કલર કરે છે, અહીંયા કલર કરે છે, તો અહીંયા કરે તો આ જે સેમ પેટર્ન રહેવી જોઈએ. તો એ તમે જાતે કરજો સરસ રીતે. એક ઈંટના 5 રૂપિયા હોય તો 500 ઈંટના કેટલા? તો એક ઈંટના 5 રૂપિયા તો 500 ઈંટના 5, 500 ગુણાકારમાં 5, પાયો 25, કેટલા રૂપિયા થાય? 2500 રૂપિયા થાય. 200 ઈંટોના 1000 રૂપિયા તો એક ઈંટના કેટલા? તો 1000 ભાગ્યા શું કરવાનું? 1000 ભાગ્યા 200. તો તમે ભાગાકાર કરતા ના આવડે તો પહેલાં શું કરવાનું? તો 1000 છેદમાં 100 લખવાના, 0 0 કટ કરવાનું. હવે તમને આવડશે, જુઓ 10 ને 2 વડે ભાગતા તમને આવડે છે. બોલો 10 2 નો કઢ્યો, 2 એકા 2, 2 દુ 4, 2 5 10. તો એક ઈંટના કેટલા રૂપિયા થાય? 5 રૂપિયા થાય. અથવા તો આવું લખવાનું, 1000 ભાગ્યા 200. 200 નો ઘડ્યો બોલો, 2 નો ઘડ્યો બોલવાનો, 2 5 10, જે 0 0 0 જવાના, તો 205 વખત ગુણો તો શું થઈ જાય? 1000 થઈ જાય. 1000 તો અહીંયા આવશે 5 રૂપિયા, એક ઈંટના 5 રૂપિયા. 100 1000 એટલે કેટલા લાખ? 100 1000, 100 પહેલાં લખો અને પછી 100 લખ્યા ચલો, અને પછી 1000 લખો. 1000માં કેટલા શૂન્ય આવે? 1 2 અને 3 શૂન્ય આવે. તો કેટલા લાખ થાય? તો 1, 10, 100, 1000, 10000 અને 1000, તો 1 લાખ થાય. મતલબ 100 1000 એટલે 1 લાખ. 6030ને અંકમાં લખો, 6030, તો 6030ને અંકોમાં લખી દીધા. ચલો 4ની સ્થાન કિંમત કેટલી થાય? 4ની સ્થાન કિંમત 1, 10, 100 અને 1000, તો 1000ના સ્થાનમાં છે માટે 4000 થાય સ્થાન કિંમત. ચલો આગળ દાખલા ગણો. એક ટ્રેક્ટરમાં 1500 ઈંટો છે અને બીજા ટ્રેક્ટરમાં 2500 ઈંટો છે, તો બંને ટ્રેક્ટરમાં રહેલી ઈંટોનો તફાવત કેટલો થાય? તફાવત મતલબ બાદબાકી, યાદ રાખો, તફાવતનો મતલબ બાદ બાકી. તો તફાવતમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 2500 છે વધારે અને 1500 ઓછા છે, બાદ બાકી કરો, 0 0 0 અને 1, તો તફાવત કેટલો થશે? 1000 ઈંટોનો થશે, 1000 ઈંટો તફાવત થશે. ચલો એના પછીનો. એક ટ્રેક્ટરમાં 2000 ઈંટો લઈ જવાય છે, તો 6000 ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડશે? કેટલા ફેરા કરવા પડશે? તો 2000 હોય ઈંટો તો 1 ફેરો કરવો પડે, તો 6000 હોય તો કેટલા ફેરા કરવા પડે? તો કેટલા ફેરા કરવા પડે? તો તમારે અહીંયા 6000 ગુણાકારમાં 1 છેદમાં 2000 લખવાના. ગુણાકારમાં 1 લખવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે સંખ્યા સેમ રહે. 0 0 કટ કરના, તો આ સહેલી રીત છે. 6 ને 2 વડે ભાગો, 2 એકા 2, 2 દુ 4, 2 3 6, તો કેટલા ફેરા કરવા પડશે? તો જવાબ આવશે 3 ફેરા કરવા પડશે. અથવા તો તમે ભાગાકાર કરીને ડાયરેક્ટ પણ કરી શકો, રીત કોઈ પણ હોઈ શકે, જવાબ સાચો પડે. નીચેની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. જૂની ઈંટો 1000 ઈંટોના 1800 રૂપિયા, 1800 રૂપિયા. જલારામની નવી ઈંટો 1000 ઈંટોના 4000 રૂપિયા અને નિજાનંદની નવી ઈંટોના ભાવ 1000 ઈંટોના 3600 રૂપિયા છે. તો હવે સવાલ એવો પૂછ્યો છે, તમે જુઓ કે જો મહેશભાઈને 500 નિજાનંદની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? 500 ઈંટો ખરીદી, 1000 ઈંટો ખરીદે તો 3600 રૂપિયા, તો 500 ઈંટોના કેટલા? મતલબ 1000ના અડધા કેટલા થાય? 500. તો 3600ના અડધા કેટલા થાય? તો 3600 ભાગાકારમાં અડધા કરવા એટલે કેટલા વડે ભાગવાના? 2 વડે ભાગો. તો બોલો 2 એકા 2, કેટલા રહ્યા? 1 2 8 16, પતી ગયું 0 અને 0. તો તમે મોઢે બી કહી શકો 1800 36, તો 500 ઈંટોના કેટલા થશે? 1800 રૂપિયા થશે. બીજી રીતે પણ કરી શકાય કે 1000 ઈંટોના 3600 રૂપિયા, તો 500 ઈંટોના કેટલા? પણ તમે અહીંયા મૌખિક પણ જવાબ લખી શકો છો, અથવા તો તમે રીત કરશો
કે 1000ના અડધા 500 થાય તો 3600ના અડધા કેટલા થાય એમ કરીને. જો નરેનને 2000 જૂની ઈંટો ખરીદી હોય તો કેટલા રૂપિયા, ચલો જૂની ઈંટોનો ભાવ કેટલો છે, હા 1000 ઈંટના 1800, 2000 ખરીદી હોય તો ડબલ કરવાના, 2000 કરવા માટે શું કરવાનું ડબલ, 1000 હોય તો 1800 રૂપિયા, તો 2000 કરવા માટે આને 2 વડે ગુણવા પડે 1000ને, તો 2000 થાય ઈંટો, તો આને 2 વડે ગુણાકાર કરો તો તમારે 1800ને 2 વખત ગુણાકાર કરવાનો, તો 1800 ગુણાકારમાં 2, 0 0, 8 2 16નો ઝઘડો વધીએ 1 અને 2 1 2 ને 1 3, તો 3600 રૂપિયા થાય. જો રજનીને 3000 જલારામની નવી ઈંટો ખરીદી હોય તો કેટલા રૂપિયા થાય, જલારામની 3000 ઈંટો જુઓ, 1000 ઈંટા કેટલા રૂપિયા છે, હવે તમે જાતે કરી શકશો, 4000 રૂપિયા, તો 3000 કરવા માટે કેટલી 3 વડે ગુણાકાર કરવો પડે, 3000 ઈંટો થઈ જાય, તો આને પણ 3 વડે ગુણવા પડે, 4000ને 3 વડે ગુણો, 4 3 12 12000 રૂપિયા થાય, 12000 રૂપિયા. તો આ રીતે કેતનભાઈ 500 ઈંટો જૂની ખરીદે છે તથા જલારામની નવી 2000 ઈંટો ખરીદે છે, તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, જૂની ઈંટોના કેટલી 500, હવે જૂની ઈંટો 500 ખરીદે તો કેટલા રૂપિયા આપવા પડે, તો 1000 ઈંટોના તમને ભાવ જોઈ લો 1800 છે, તો 500 ઈંટોના કેટલા થાય, તો એના કરતાં અડધા થઈ જાય, આના અડધા કેટલા થશે, 900, આ પહેલો જવાબ. અને બીજી વાત આપણને કીધી છે કે બીજી કેટલી ખરીદવાની છે, 2000 જલારામની નવી 2000 ઈંટો, 2000 ઈંટો જલારામની ખરીદવાની છે, તો જલારામની 2000 ઈંટોના ડબલ થશે એટલે 4000ના કેટલા થશે, બીજા 8000, તો 900 વત્તા 8000, તો શું થશે જવાબ, 8000 ને 900 રૂપિયા, આ પ્રશ્નનો ચોથાનો જવાબ મળશે. તો આ રીતે તમે આનું પોતાની રીતે નોટબુકની અંદર આ બધા સવાલોના જવાબો તમારે લખી લેવાના છે, વિડીયો પોઝ કરીને. આ ચિત્રની અંદર લાલ રંગની ડિઝાઇન છે, કદાચ ન કરશો તો પણ ચાલશે, પણ તમને જો ભાવે તો તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો, તો ડિઝાઇન આ રીતે તમારે કરવાની, પણ આ તમારી નોટબુકમાં લખવાની તકલીફ પડે તો આ કદાચ નહીં કરો તો ચાલશે, નહીં કરો તો ચાલશે, ઓકે, નહીં કરો તો ચાલી જશે. તો આ રીતે તમે હોમવર્કમાં આ પાઠ 1નું પુનરાવર્તન કરજો.